गुड मॉर्निंग फ्रेंड्स, हूँ पूजा मैम, तमारू सेमेस्टर टू में हार्दिक स्वागत करूँ छू। तो सर्वप्रथम आपणे सेमेस्टर टू में आला लीला वासळिया जे छे लोकगीत ते आपणे भणवानुं छे। तो दिवाळीना वेकेशन बाद तमे ताजा माजा थई अने पाछा आव्या छो त्यारे आपणे लोकगीत तरफ जवानुं छे। लोकगीत एटले छेला जीवे મારી હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો, એમાં રૂડારે મોરલિયા ચિતરાવજો। પાટણ થી પટોળા મોંઘા લાવજો। તો આ બધા લોકગીત, એટલે લોકગીત તો આપણે કેટલા બધા છે કે આપણે ગાતા હોઈએ તો એ આપણને ખબર ના હોય કે આને લોકગીત કહેવાય। તો લોકગીત એટલે શું? કે લોક સાહિત્ય એ લોકોનું, લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે। પરંપરાથી લોકો વચમાં કહેવાતું, ગવાતું એ ચાલ્યું આવે છે। સરળ શબ્દો, જીવંત ભાષામાં અને મધુર ભાવ અને મીઠી હલક એના આગળતરી આવતા લક્ષણો છે। લોક સંસ્કૃતિની વાત પણ એમાંથી મળી આવે છે। લોકગીત સમૂહ દ્વારા રચાય છે, લોકગીત સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે, તેથી તે નાના મોટા સૌને આનંદ આપે તેવા હોય છે। અને સાથે સાથે એમ પણ કહી શકાય કે લોકગીત એ લોકો માટેનું ગીત છે જેમાં વ્યક્તિ નહીં પરંતુ આખા લોક સમાજને અપનાવવામાં આવે છે। સામાન્ય રીતે લોકોમાં લોકપ્રિય, લોકો દ્વારા રચિત ગીતો અને લોક માટે લખાયેલા ગીતોને લોકગીત કહી શકાય છે। લોકગીતમાં શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય નિયમો પર ખાસ ધ્યાન આપ્યા વિના લોકવાયકાઓને ઉપયોગમાં કરવા માટે આવે છે અને પહેલાંના સમયમાં મનુષ્ય તેમના આનંદમાં વધારો કરવા માટે લોકગીતનો ઉપયોગ કરતા આવ્યા છે। બીજું આપણે કહીએ, પાણી ગયા તારે બેની અમે તળાવના રે, પાણી ગયા તારે બેની અમે તળાવના રે, પાળેથી લપસ્યો પગ બેના મારા નંદવાણા રે, પાળેથી લપસ્યો પગ બેડા મારા નંદવાણા રે। તો આવા બધા જે ગીત છે, આવા બધા તો તમે ગીત સાંભળ્યા જ હશે। એવું જ આ છે કે કૃષ્ણને રિલેટેડ આપણે જેમાં કૃષ્ણની છબી આપણને આબેહૂબ કરવામાં આવી છે, જેમાં કૃષ્ણ જે હાથમાં વાંસળી લઈ ઊભા હોય અને તેનું વાંસળીનું વર્ણન આપણને અહીં કરવામાં આવ્યું છે, એવા કૃષ્ણની વાત કરવામાં આવી છે। તો કૃષ્ણની તો લીલાઓ અપાર છે જેનું વર્ણન આપણે કોઈ શબ્દમાં કરી શકીએ એમ નથી। કૃષ્ણ વિશે તો શું કહેવું, કાનુડો, નંદનો લાલ, અરે એના નામ પુકારીએ તો પણ ઓછા પડે એટલા છે। એની મસ્તી એ પણ જેટલી કરીએ કે એની, આપણે એમ કહી શકાય કે કૃષ્ણ એવા દેવ છે કે જેને આપણે દુકારે પણ બોલાવી શકીએ। એણે આપણને લાઈફમાં કેવી રીતે જીવવું તેનો સૌથી મોટો ઉદાહરણ આપણી સામે છે અને આપણે કેવી રીતે જીવન જીવવું તે પણ એણે આપણને શીખવાડ્યું છે। તે વિષ્ણુના 8મા અવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો અહીં જ્યારે પણ આપણે જોઈએ, જો નાના સ્વરૂપમાં જોઈએ તો તેના હાથમાં માખણ હોય અને માખણ ખાતા હોય તે દ્રશ્ય તરત આપણા નજરમાં સામે આવી જાય છે, અને જો થોડાક મોટાની વાત કરીએ તો એના હાથમાં કાયમ માટે આપણે વાંસળીને જોતા હોઈએ છીએ। એ વાંસળીનો સ્વરૂપ અને એ વાંસળીને કંઈક આ લોકો, જે લોકો દ્વારા બનાવવામાં આવેલું આ ગીત છે તેમાં એ કૃષ્ણ માટેની વાંસળી કેવી હોય, કેવી રીતે બનાવવામાં આવી હોય અને એને કેવી રીતે શણગારવામાં આવી છે તેની વાત આજે આપણે આલા લીલા વાસળિયામાં કરવાના છીએ। તો સર્વપ્રથમ આપણે કાવ્યનું ગાન કરશું।
આલા લીલા વાસળિયા રેવડાઉ, આલા લીલા વાસળિયા રેવડાઉ, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ, આલા લીલા વાસળિયા રેવડાઉ. વાસળીએ કઈ હંસ પોપટ અને મોર, વાસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ, આલા લીલા વાસળિયા રેવડાઉ. વાસળીએ કઈ ફૂમતા લટકે ચાર, વાસળીએ ફૂમતા લટકે ચાર, આંગળીને અંગૂઠીને અંગૂઠી બાહીર લારે લોલ, આલા લીલા વાસળિયા રેવડાઉ. આવ્યા આવ્યા ઓતરા દસ નામે, આવ્યા આવ્યા ઓતરા દસ નામે, પાંદરડા ખેતરડા રે હરી કેરા છલી વળિયા રે લોલ, પાંદરડા ખેતરડા રે હરી કેરા છલી વળિયા રે લોલ, આલા લીલા વાસળિયા રેવડાઉ. ખેતરીએ કઈ ઝૂલી રહ્યા છે મોલ, ખેતરીએ કઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ, આલા લીલા વાસળિયા રેવડાઉ, આલા લીલા વાસળિયા રેવડાઉ, એની રે ઉતરાઉ રે પ્રભુજીની વાસળી રે લોલ, એની રે ઉતરાઉ રે પ્રભુજીની વાસળી રે લોલ, આલા લીલા વાસળિયા રેવડાઉ, આલા લીલા વાસળિયા રેવડાઉ, આલા લીલા વાસળિયા રેવડાઉ. તો આ હતો એનો રાગ. હવે આપણે જોઈએ કે આમાં તમને લોક ભાષા સજ્જતા પણ આપેલી છે. તે ભાષા સજ્જતા આપણે ચેપ્ટર પૂરું કર્યા બાદ સમજશું. પહેલાં આપણે એને સમજતા જઈએ કે આલા લીલા વાસળિયા રેવડાઉ, એટલે આલા લીલા એટલે આછે ભીનાશ ધરાવતું. આછી ભીનાશ ધરાવતું વાસળી, વાસળિયા એટલે વાસ. વડાવવું, એટલે કાપવું. ઉતરાવવું, ઉતરાવવું એટલે અહીં થાય ઘાટ કે આકાર આપવો. ઘાટ કે આકાર આપવો.
હવે અહીં પહેલી પંક્તિમાં કીધું છે કે આલા લીલા વાંસળિયારે વઢાવું એની રે ઉતરાવું પ્રભુજીની વાંસળી રે લોલ. તો આલા લીલા એટલે આછા ભીનાશ ધરાવતું વાંસ, વાંસ એટલે લાંબુ લાંબુ વૃક્ષ, વૃક્ષ પણ નહીં છોડ કહેવાય, આમ લાંબુ લાંબુ હોય શેરડી જેવું. તો એ વાંસમાંથી આપણે જેટલી પણ વાંસળીઓ બનાવડાવીએ છીએ, જેટલી તમે વાંસળીઓ સાંભળો છો એ બધી વાંસમાંથી જ બને બાંબુ. તો એ આછી ભીનાશ ધરાવતું વાંસ કાપવાની વાત થાય છે કે આલા લીલા વાંસળિયારે વઢાવું. તો આછી ભીનાશ ધરાવતું વાંસ કાપવાની વાત અહીં કરવામાં આવી છે. એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ, એટલે ઉતરાવવું એટલે ઘાટ કે આપવા બનાવું. એટલે હવે આછા લીલા આલા લીલા વાંસમાંથી હવે પ્રભુજી માટે, પ્રભુજી એટલે શ્રી કૃષ્ણ માટે વાંસળી બનાવવાની વાત અહીં કરવામાં આવી છે. વાંસળી એ કંઈ હંસ પોપટ અને મોર, વાંસળી વગાડે રે નંદજીનો લાડ કોરેલો. નંદજી એટલે કોણ? કૃષ્ણના બાલક પિતા. કૃષ્ણના બાલક પિતા. પછી છે લાડકો, લાડકો એટલે વાહલો. હવે તમે લોકોએ વાંસળી જોઈ હશે, આવી કંઈક હોય વાંસળી, તો એ વાંસળીમાં તમે જુઓ તો ફૂમતા લટકે ચાર, આ વાંસળી બનાવવાની વાત છે. કે પહેલાં તો શું કીધી કે આછી ભીનાશ ધરાવતો વાંસ લઈ એ કપાવી અને ઘાંટ આપી અને વાંસળી બનાવવાની છે. પણ વાંસળી કોની માટે? તો કે નંદજીના લાડકા માટે, એટલે કૃષ્ણના પાલક પિતા નંદલાલ એના પુત્ર, નંદના પુત્ર માટે, એટલે શ્રી કૃષ્ણ માટેની અહીં વાંસળી બનાવવાની વાત છે. તો હવે એની ઉપર હંસ પોપટ અને મોર, એટલે એવી રીતે ડેકોરેશન કરવામાં આવે કે જાણે કે અહીંયા હંસ હોય, અહીંયા પોપટ હોય, ને અહીંયા હંસ પોપટ અને મોર, એટલે ત્રણેય એવી રીતે ગોઠવવામાં આવે કે જેનથી વધારે સુંદર વાંસળી દેખાય એની માટેની અહીં વાત કરવામાં આવી છે. એકવાર રિવિઝન કરી લો. તો આપણે જોયું કે અહીંયા કૃષ્ણ માટે આલા લીલા વાંસળિયામાંથી, એટલે કે આછી ભીનાશ ધરાવતા વાંસમાંથી કૃષ્ણ માટે વાંસળી બનાવવાની વાત છે. હવે એ વાંસળીને કેવી રીતે ડેકોરેશન કરવાની એ વાત અહીં કરવામાં આવી છે.
तो कहे छे के एनी ऊपर हंस पोपट ने मोर मुकवामां आवे तो ई वधारे सुंदर लागे। पछी छे वासळी ए कई फूमता लटके चार, फूमता लटके चार। આવું તો આપણે ઘણી ઓલામાં જોયું હોય કે વગાડતા હોય એટલે આગળ ફૂમતા હોય, તો વાસળીએ કઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ। તો વાસળીએ કઈ જુદી જુદી જાતના ચાર ફૂમતા લટકાવી રહ્યા છીએ, અને આંગળીએ વીંટી પહેરી છે અને એ વીંટીમાં હીરા જડેલા છે। કૃષ્ણ જ્યારે આમ વાસળી વગાડે ત્યારે એના હાથમાં એની આંગળીમાં અંગૂઠી પહેરી હોય અને એ અંગૂઠીમાં હીરા જડેલા હોય। તમે વિચાર કરો કે પહેલાંના જમાનાના લોકો કેવું થિંકિંગ હશે, કેવું આમ ડીપ થિંકિંગ હશે કે એણે એવું જોયું કે કૃષ્ણના હાથમાં વાંસળી છે, તો પહેલાં તો એની માટે વાંસળી ઉતરાવવાની વાત છે, એટલે કે વાંસળી બનાવવાની વાત છે, પછી એને ડેકોરેશન કેવી રીતે કરવાની છે, અને જ્યારે કૃષ્ણ હાથમાં વાંસળી પકડે ત્યારે એના હાથમાં શું હોય, અંગૂઠી હોય, અને અંગૂઠી પણ કેવી હીરા જડેલી હોય। આવ્યા આવ્યા ઓતરા દસના મેહ, પાંદરડા ખેતરડા હરી ગેલા હરી કેરા છલી વળ્યા રે લોલ। હવે કે છે ફૂમતા એટલે ફૂમતા એટલે ફૂલ જેવા નાના છોગા। આવું અહીંયા હોય ને પમ પમ ટાઈપ। કાંઈ તો જુદી જુદી જાતના વિવિધ, પછી છે અંગૂઠી, અંગૂઠી અને અંગૂઠી એટલે વીંટી, પછી છે ઓતરા દસ, હમણાં આવ્યું ને આવ્યા આવ્યા ઓતરા દસ નામે એટલે ઉત્તર દિશા, ઉત્તર દિશા। મેહ એટલે વરસાદ, આવ્યા આવ્યા ઉતરા દસ નામે, પાંદરડા ખેતરડા રે હરી કેરા છલી વળ્યા રે લોલ। તો પાંદરડા ખેતરડા, પાંદરડા ખેતરડા એટલે પાદર અને ખેતર, કેરા એટલે થાય તણા, ના છળી વળવું, છળી વળવું એટલે ફરી વળવું, છલકાઈ જવું, તો
અહીં એમ કીધું છે કે આવ્યા આવ્યા ઉત્તરા દસના મેહ, તો ઉત્તરા એટલે ઉત્તર દિશા, મેહ એટલે વરસાદ, આવ્યા આવ્યા ઉત્તરા દસના મેહ, ઉત્તર દિશાથી વરસાદ આવી રહ્યો છે. પાંદરડા ખેતર ડારે હરી કેરા છલી વળ્યા રહેલું, પાદર અને ખેતર, કેરા એટલે ના, પાદર અને ખેતર છલકાઈ ગયું છે. ઉત્તર દિશાના વાદળોથી વરસાદ વરસી રહ્યો છે, હરિના પાદર અને ખેતર એનેથી છલકાઈ ગયા છે. ખેતરીએ કંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગોથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. તો અહીં છે મોલ એટલે પાક, અને મોતીડા એટલે મોતી જેવા અનાજના દાણા. હવે ઉત્તર દિશાએથી વરસાદ આવી ગયો છે, તેનેથી પાદર અને ખેતર છલકાઈ ગયા છે, એટલે ખેતરીએ કંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલ એટલે પાક, કે ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે. મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ, એટલે પાક એટલો સરસ થયો છે કે એની અહીંયા ઉપમા આપવામાં આવી છે કે મોતી જેવા પાક થયા છે. મોતી અનમોલ કહેવાય, એવી જ રીતે મોતીની ઉપમા અહીં આપવામાં આવી છે કે ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે, ઝૂલી રહેલા પાકના ડૂંડા દાણાથી ભરેલા છે, તે જાણે પ્રભુજીએ તેમાં મોતી મોતી ગૂંથ્યા હોય તેવું લાગે છે. તો અહીં આપણને કૃષ્ણ માટે વાંસળી બનાવવા માટેની વાત કરવામાં આવી છે, અને સાથે સાથે તેમાં શું કરવાનું કીધું છે, વાંસળી બનાવવાની છે. વાંસળી બનાવી દીધી પછી એને ડેકોરેશન કરવાની છે. કેવી રીતે? ઉપર હંસ, પોપટ અને મોર મૂકવાના છે, પછી ચાર હુમતા મૂકવાના છે, અને જ્યારે કૃષ્ણ હાથમાં વાંસળી લે ત્યારે એના હાથમાં વીંટી હોય અને વીંટીમાં હીરા જડેલા હોય. પછી કૃષ્ણની મહેરબાનીથી ઉત્તર દિશાથી વાદળ આવીને વરસાદ વરસી રહ્યો છે, તેનેથી પાદર અને ખેતર છલકાઈ ગયા છે, અને એ વરસાદ હોવાને કારણે પાક ઝૂલી રહ્યો છે, અને એ પાકના દાણા, ડુંડા ઉપરના દાણા જાણે મોતી જેવા હોય એવું અહીં આપણને લાગી રહ્યું છે. હવે એકવાર તમે લોકો આખું કાવ્ય ગાઈ જાઓ અને સમજી લો. આ તમને એના મિનિંગ પણ આપેલા છે, એકવાર તમે લોકો એને એકવાર રિવાઇઝ કરી જાઓ, પછી આપણે આગળ ચાલીએ.
ભાષા સજ્જતા ભાષા સજ્જતામાં પણ તમને આ વખતે લોક સાહિત્યનું કીધેલું છે કે લોક સાહિત્ય એ લોકોનું લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે. લોક સાહિત્યની જેમ લોકગીત લોકોનું લોકો માટે લોકો વડે રચાયેલું હોય છે. તે પરંપરા પરથી કંઠોકંઠ ચાલ્યું આવે છે, એટલે એમાં કોઈ લખાણ ના હોય, લોકો ગાતા હોય અને તમે લોકો સાંભળો. અત્યારે તમે આ બધા જે મેં ગીત કીધા એ તમે લોકોએ સાંભળ્યા હશે. લખાણ તો હવે બધું મળે છે, બધા એ લખીને આવ્યું છે. બાકી આ બધા જૂના જમાનાના લોકો હોય, એકબીજાનું સાંભળે અને યાદ કરે અને ગાવા માંડે, એટલે કંઠોપકંઠ ચાલ્યું આવે છે. સરળ શબ્દો, જીવંત ભાષા, મધુર ભાવ અને મીઠી હલક એના આગળ તરી આવતા લક્ષણો છે. લોકગીતમાં લોક બોલીની છાંટ હોય છે, મધુર ભાવ, તળપદી બોલી લોકગીતના આગવા લક્ષણોમાંના એક છે. આ લોકગીત એટલે કે આલા લીલા વાસળિયા અવારનવાર રેડિયો ટીવી પર પ્રસારિત થાય છે. એમાં કૃષ્ણ ભક્તિ છે, સાથોસાથ પ્રભુની ખેતીવાડી પર થતી મહેર વિશે અહીં ઓછા શબ્દોમાં અને ભાવસભર વાણીમાં રજૂ થઈ છે. હવે અમે મૈયારા રે ગોકુળ ગામના, હારે મહી વેચવાને હાલ્યા હોરા કે. આ બધા સોંગ તમે સાંભળ્યા છે નવરાત્રિમાં. નવરાત્રિમાં મોસ્ટ ઓફલી બધા આવા લોકગીતના જ વાત કરવામાં આવે છે. લોકકથા એટલે લોક સાહિત્યમાં લોકકથા પણ આવી જાય. લોકકથા આપણે લેખણ જાળી ના રહી તેને વિશે પણ આપણે ભણી ચૂક્યા છે. તો આવી ઘણી બધી જે આપણે ઐતિહાસિક વાર્તાઓ છે જેનું લખાણમાં કંઈ પુરાવો નથી, પણ બધા ઓરલી જે કહેતા હોય છે તેને લોકકથા કહેવામાં આવે છે. અને સાથે સાથે આપણે જનનીના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. તો આવા બધા જે છે આપણે જેટલા ગોતવા જઈએ એ આ બધા લોકગીત છે. પછી તમે જ્યારે રાંધલ તેડા હોય ત્યારે આ એ સાંભળ્યું હશે, ગોર અંધારી રે રાતલડીમાં નિક ચરયસવાર, ઘોર અંધારી રે રાતલડીમાં નિસર્યા ચરયસવાર, પહેલે ઘોડે રે કોણ ચડે માં અંબાનો અસવાર. આવા બધા લોકગીત તમે લોકોએ સાંભળ્યા જ આવતા હોય છો. તો આવા ગીતોને લોકગીત કહેવામાં આવે છે. આ છે આપણું અઢળક પ્રકારમાં આપણે જેટલું ઊંડાણ ઉતરીએ એટલું આપણી આગળ લોક સાહિત્ય પડેલું છે. લોક સાહિત્ય એક એનું અલગ જ દુનિયા છે, એનો એક અલગ ઇતિહાસ છે. અને જેટલું આપણે અંદર ખોદવા બેસીએ એટલો ઊંડો ને ઊંડો આપણી આગળ લોક સાહિત્યનો ખજાનો મળતો આવે છે. તો આ હતું લોકગીતનું લોક સાહિત્ય વિશેની વાત. હવે અભ્યાસ તરફ જઈએ તો અભ્યાસમાં કવિએ વાસળડીમાંથી શું ઉતારવા માંગે છે. કવિ વાસળડીયામાંથી શું ઉતારવા માંગે છે? તો જવાબ આવશે કવિ વાસળડીયામાંથી વાંસળી ઉતારવા માંગે છે. વાંસળી કોણ વગાડે છે? તો કે શ્રી કૃષ્ણ વગાડે છે. પછી વાંસળીએ શું લટકે છે? તો જવાબ લખશું આપણે, વાંસળીએ
જવાબ એક, વાસળીએ વાસળીએ ચાર ફૂંટા લટકે છે. જવાબ બે, મેં કઈ દિશાએથી આવે છે? તો કે મેં ઉત્તર દિશાએથી આવે છે. જવાબ ત્રણ, ખેતરમાં મોલ ઝૂલી રહ્યો છે. જવાબ ચાર, ખેતરમાં મોલ ઝૂલી રહ્યો છે. ગીતમાં ક્યાં ક્યાં પક્ષીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ગીતમાં હંસ, પોપટ અને મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જવાબ નંબર પાંચ, ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે? ગીતમાં શ્રી કૃષ્ણ માટે પ્રભુજી, નંદજીનો લાડકો, હરી અને પ્રભુજી શબ્દો વપરાયા છે. સ્વાધ્યાય એમાં પહેલો પ્રશ્ન છે કે વાસળી ઉતારવી એમ કવિ શા માટે કહે છે, બનાવવી એમ શા માટે નહીં? તો સર્વપ્રથમ આપણે શું લખવાનું રહેશે? કર્તા કૃતિ અને સાહિત્ય પ્રકાર.
કરતા કોઈ છે નહીં, કૃતિ આલા લીલા વાંસળિયા, સાહિત્ય પ્રકાર લોકગીત, પ્રસ્તાવના પ્રસ્તુત કવિતા લોકગીત પ્રકારની છે. પ્રસ્તુત કવિતા લોકગીત પ્રકારની છે. આ કવિતામાં કૃષ્ણની અનન્ય ભક્તિ નું વર્ણન કરવામાં આવ્યું છે. જવાબ: ઉતરાવવું એટલે છોલી, ઉતરાવવું એટલે છોલી કાપીને ઘાટ આપવો. ઉતરાવવું એટલે છોલી કાપીને ઘાટ આપવો. વાસમાંથી વાંસળી વાસમાંથી વાંસળી વાંસળી બનાવવા માટે છોલીને કાપીને એની રચના કરવામાં આવે છે. તેથી વાંસળી ઉતરાવવી કહેવાય. વાંસળી બનાવવી નહીં.
આલા લીલા વાસમાંથી શ્રી કૃષ્ણ માટે વાંસળી બનાવવાની વાત કરવામાં આવી છે. જવાબ બે, આટલું કોમન આવશે. તો વાંસળી લીલા વાંસમાંથી બનાવેલી છે. વાંસળી લીલા વાંસમાંથી બનાવેલી છે. વાંસળી ઉપર હંસ, પોપટ અને મોર મૂકવામાં આવ્યા છે. વાંસળીની શોભા માટે ચાર ફૂમતા લટકાવ્યા છે. વાંસળીની શોભા માટે ચાર ફૂમતા લટકાવ્યા છે. આમ ઉપસહન આમ વાંસળી સુંદર રીતે શણગારવામાં આવી છે. આમ વાંસળીને સુંદર રીતે શણગારવામાં આવેલી છે. ત્રીજો પ્રશ્ન છે, ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે, શા માટે?
ગીતમાં મોતેડા શબ્દ ખેતરમાં ઝૂલતા દુંડામાં રહેલા દાણા માટે વપરાયેલો છે. મોતીની કિંમત મોતી કિંમતી છે. મોતી જેવા અનાજના દાણા પણ કિંમતી છે. નાના દાણા પણ કિંમતી છે. ઉપસંહાર પ્રસ્તુત જવાબમાં મોતીડા શબ્દ અનાજના દાણા માટે વાપરવામાં આવ્યો છે. પછી પ્રશ્ન બે માં છે, નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો. વાંસળી વાદકના નામ શોધીને લખો. ઘણા બધા વાંસળી વાદક તમે યુટ્યુબ ગૂગલ કરશો તો તમને ઘણા બધા વાંસળી વાદકના નામ મળી રહેશે, તો એ તમારે લખવાના છે. વાંસળી કેવી રીતે વાગતી હશે એ આપણે લખવાનું છે. વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતા વાદ્યોના નામ લખો. તો એમાં પણ રણસિંગુ, શંખ, ભૂંગળ, શરણાઈ વગેરે આવે. પછી તમારા વિસ્તારમાં એટલે આપણા વિસ્તારમાં જે આવતા હોય એનું નામ લખવાના હોય છે. અન્ય વાદ્યોના નામ લખી તેના સુપ્રસિદ્ધ વાદકોના નામ લખો. એટલે કે સિતાર છે તો ઉસ્તાદ વઝીર ખા, ઉસ્તાદ બંદે અલી ખા, ઉસ્તાદ ઝિયા મોઉદ્દીન ડાંગર, સરોદ પંડિત રવિશંકર, ઉસ્તાદ અમજદ અલી ખા, પૂર્ણાદેવી સારંગી, ઉસ્તાદ સુલતાન ખાન, પછી શરણાઈ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, તબલા પંડિત ચતુરલાલ, ઉસ્તાદ ઝાકીર હુસેન, પંડિત કિશન મહારાજ, પંડિત કુમાર બોઝ. શ્રી કૃષ્ણ માટે વપરાતા શબ્દો બીજા એના તો ઘણા બધા નામ છે. મુરલીધર છે, બંસીધર છે, ગિરિધર છે, ગોપાળ છે, દેવ મુરારી છે, વાસુદેવ છે, આવા ઘણા બધા નામ છે. તમને જેટલા યાદ આવે એ બધા તમારે લખી નાખવાના છે, બરાબર. તો આમાં એક પ્રશ્ન આપણે છે, વાંસળી કેવી રીતે વાગતી હશે તે આપણે લખવાનું છે. વાંસળી ફૂંક મારીને વગાડવામાં આવે છે. વાંસળી ફૂંક મારી વગાડવામાં આવે છે. વાંસળી ફૂંક મારીને વગાડવામાં આવે છે. વાંસળી પર
सात छिद्रो, वांसळी पर सात छिद्रो पाड़ेला होय छे। छिद्रो ऊपर आंगळी ओ दाबीने के छिद्रो परथी आंगळी, छिद्रो परथी आंगळी यो उठावीने सात प्रकारना सूर काढवामा आवे छे। उपसंहार वासली फूक मारी, वासली प्रस्तुत जवाब में वासली ना छिद्र पर हाथ मूकी अने फूक मारी मारी वगाड़वामां आवे छे। तेम जणाव्यू छे। प्रश्न त्रण छे, मांग्या मुजब उदाहरण मुजब योग्य शब्द लखो। तो एमा आंगळी में अंगूठी, कान में कुंडल, नाक में नथणी, हाथ में कड़ू, पग में झांझर, डोक में हार, केड़े कंदोरो। पछी आमा प्रश्न चार में छे, नीचेना शब्दों माटे गीत में वपरायेला शब्दों शोधीने लखो। तो उत्तर एटले ओत्रा, वरसाद एटले मे, दिशा एटले दस, खेतर एटले खेतरडा, पाक एटले मोल, प्रभु एटले प्रभुजी। अने नीचेना पंक्तिनो अर्थ तमारा शब्दों में लखो। तो खेतरमां पाक झूली रह्या छे, पाकना डूंडा दाणाथी भरेला छे, जाणे प्रभुए तेमां मोती गूंथी दीधેલા હોય। तो अहीं तमारे पहलू चैप्टर आला लीला वासळिया अहीं समाप्त थाय छे। तेमां आपणे अभ्यास स्वाध्याय भाषा सज्जता आपणे जोया। तो सब होमवर्क में शब्दार्थ, भाषा सज्जता, अभ्यास अने स्वाध्याय
સારા અક્ષરે ફેર બુકમાં લખવો ફેર બુકમાં લખવું સારા અક્ષરે ફેર બુકમાં લખવું તમારી બુકમાં જેટલું આપ્યું છે એટલું જ તમારે લખવાનું છે એમાં પ્રશ્ન બેમાં વાસલીવાદકના નામ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો તેમાં પ્રશ્ન નંબર એક ત્રણ ચાર પાંચ લખવાના નથી બરાબર છે બાકી તમારે બધું લખીને મોકલવાનું છે આ સાથે આપણે પહેલો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે નમસ્તે